નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો ટોપિક છે જે મિત્રો ઓફ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આવનારી જે એમપીડબલ્યુ એફએ ડબ્લ્યુ સ્ટાફનર્સની જે અતિ મહત્ત્વની એક્ઝામો છે એમાં અતિ મહત્વનો ટોપિક ગણી શકાય એવું આપણે આજે હેલ્થ પર જોઈશું તો આજે આપણે જોઈશું જિંક બરાબર જિંક પર તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને હા બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણને પહેલાં નોટિફિકેશન મળતું રહે તો આજે જોઈશું આપણે જિંકના ટોપિક પર બરાબર તો પહેલું જોઈએ આપણે કે જિંક બરાબર તો જિંક એ ઝીંક એ એ ધાતુ તત્વો છે બરાબર જે જૈવિક પ્રક્રિયાઓ માટે જરૂરી છે એક પુખ્ત માણસના આખા શરીરમાં કુલ બેથી ત્રણ ગ્રામ જેટલું જીંક હોય છે બરાબર તો યાદ રાખજો આપણું આખું જે શરીર બોડી હોય છે એમાં બેથી ત્રણ ગ્રામ જેટલું જીંક આમાં બોડીમાં હોય છે એક પૃ પુરુષને રોજની બરાબર પંદર મિલી મિલી અને સ્ત્રીને બાર મિલીગ્રામ ઝીંક ખોરાકમાં મેળવવું જોઈએ બધા જ કઠોળ બરાબર બધા કઠોળ અનાજ મરી મસાલાઓ અને સૂકા મેવાઓ ઝીંક સારા પ્રમાણમાં હોય છે તલ અને ઝીંકનો સૌથી અગત્યનો સ્ત્રોત છે મોટા ભાગના શાકાહારીમાં જો સંતુલિત આહાર લેવાતો હોય તો ઝીંકની ઉણપ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે ગરીબ અને કુપોષણથી પીડાતા લોકોને જીંકની ઉણપ થવાની શક્યતા થોડી વધી જાય છે બરાબર તો સામાન્ય જે માણસો છે બરાબર તો જે પુરુષ છે એને પંદર મિલીગ્રામ બરાબર રોજની જરૂર પડે છે ઝીંક અને સ્ત્રી છે એને બાર મિલીગ્રામ રોજની જીંકની જરૂર પડે છે બરાબર તો યાદ કરી લેજો કારણ કે કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે અને આખા જે કુલ બોડીનું બરાબર આખા જ બોડીમાં બેથી ત્રણ મિલીગ્રામ જેટલું ઝીંક હોય છે હવે જોઈએ આપણે કે ઝિંકના જીંકના સ્ત્રોત બરાબર એ આપણા માટે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવી શકે છે તો જીંક છે બરાબર એ ચનામાં મળે છે રાજમા મળે છે સોયાબીનમાં મળે છે પછી મસૂરની દાળ પછી અડદ દાળ તુવેર દાળ મગ અને મગની દાળમાં આમાં ઝિંક વધારે મળે છે બરાબર તો યાદ કરી લેજો બરાબર જીંકના સ્ત્રોત બરાબર હવે આપણે આગળ જોઈએ કે આયોડિન બરાબર એ આયોડિન બી આપણા માટે અતિ મહત્ત્વનું ભાગ ભજવતું હોય છે તો આયોડિન એ શરીર માટે ખૂબ જ અગત્યનું તત્વ છે બરાબર જે થાઇરોઇડ ગ્રંથિઓમાં ટી થ્રી અને ટી ફોર તરીકે ઓળખાતા અંતસ્ત્રાવો બનાવવા માટે ખૂબ જ જરૂરી છે બરાબર તો યાદ કરી લેજો કે આયોડિન છે એ આપણા શરીર માટે ખૂબ જ અગત્યનું ભાગ ભજવતું હોય છે જે થાઇરોઇડ ગ્રંથિ છે બરોબર થાઇરોઇડ હવે પૂછી શકીએ કે આયોડીનની ઉલ્પ્તી કવો થાય છે તો થાઇરોક્સિન્સ બરોબર થાઇરોઇડ પણ થાઇરોઇડ ગ્રંથિ હોય છે એમાં ટી થ્રી અને ટી ફોર તરીકે આ જે ટેસ્ટ બી કરવામાં આવે છે બરાબર ટીએસએચ ને એ બધા તો એમાં ટી થ્રી અને ટી ફોર બરાબર તરીકે ઓળખાતા અંતસ્ત્રાવ્યું સ્ત્રોત છે બરોબર એને ખૂબ જ બનાવવામાં જરૂરી જે આયોડિન છે એ ભાગ ભજવતું હોય છે દરેક પૃત્ત પુરુષને રોજની એકસો પચીસ બરાબર એકસો પચીસ મિલીગ્રામ અને સ્ત્રીને રોજની સો મિલિગ્રામ આયોડીનને મળવું ખૂબ જ જરૂરી છે બાળકો સગર્ભા સ્ત્રી ધાત્રી સ્ત્રીઓ આયોડીનની જરૂરિયાત આનાથી પણ વધારે હોય છે મોટાભાગના લોકોને આટલી જરૂરિયાત સમતોલ ખોરાક અને પાણીના સંતોષાય છે અને સિવાય કે પર્વતીય પ્રદેશો જ્યાં ખોરાક અને પાણીમાં આયોડિન ઓછું હોય છે દરિયાઈ પાણીમાં આશરે છ ટકા જેટલું આયોડિન હોય છે બરાબર તો દરિયાઈ પાણી હોય છે એમાં છ ટકા જેટલું આયોડિન રહેલું હોય છે અને આ પાણીમાં માછલી કે એમાંથી પકવાયેલું સાદું મીઠું પુષ્કળ પ્રમાણમાં આયોડિન ધરાવે છે પાલકમાં પુષ્કળ પ્રમાણમાં આયોડીન હોય છે જો કદાચ પૂછાઈ શકે કે કયા શાકભાજીમાં સૌથી વધારે આયોડિન હોય છે તો પાલક જે છે પાલકની ભાજી એમાં વધારે આયોડિન રહેલું હોય છે આ ઉપરાંત દૂધ અનાજ પાણી વગેરેમાં પણ પણ પૂરતું આયોડિન હોય છે બરાબર આગળ જોઈએ આપણે કે આની આની સામે આની સામે કેટલો ખોરાક એવો છે કે જેને આયોડિન શરીરમાં ઉપયોગ ઉપયોગ થતો અટકાવે છે કોબી છે ફ્લાવર છે મૂડા છે વગેરે જેવા શાકભાજી આયોડિન વિરુદ્ધ અસર કરે છે બરાબર જે કોબી છે ફ્લાવર છે મૂડા છે એ આયોડિનની અસર ઘટાડે છે થાઇરોઇડ ગ્રંથિઓમાં આયોડિનની ની મદદથી ટી થ્રી અને ટી ફોર તરીકે ઓળખાતા અંતસ્ત્રાવ બનાવે છે અને જ્યારે આયોડિન શરીરનું ઓછું મળે ત્યારે ગળામાં આવેલા થાઇરોઇડ બરાબર તો થાઇરોઇડ શરીરમાં હાજર આયોડિનના કનેક ઉપયોગ થાઇરોઇડ અંતસ્ત્રાવ બનાવવા માટે માટે કરે છે અને એવા એવા પ્રયત્નોમાં થાઇરોઇડ ગ્રંથિઓમાં મોટી થઈ જાય છે અને થાઇરોડની થતા ગ્વાઇટર બરાબર ગ્વાઇટર ગળામાં આવેલા થાઇરોઇડ થાઇરોઇડ ગ્રંથિઓ મોટી થઈ જવાથી રોગ થાય છે જે પર્વતી કે આયોડિન આયોડીનની અછતવાળા વિસ્તારોમાં રહેલા લોકોને પીડાય છે જે વિસ્તારોમાં આયોડિનની અછત હોય ત્યાં બાળકોમાં ગંભીર માનસિકતા તકલીફ જોવા મળે છે અને ક્રિટિનિસ તરીકે ઓળખાતી આ તકલીફ બાળકને મંદબુદ્ધિ થાય છે બહેરું મોંઘું બની શકે છે ચાલવામાં તકલીફ ધરાવતું ઠીંગણું બરાબર ઠીંગણું થઈ શકે છે આવા વિસ્તારોમાં આયોડિન યુક્ત બરાબર આયોડિન મીઠાનો ઉપયોગથી કે પછી અન્ય કોઈ રીતે ઇન્જેક્શન કેપ્સ્યુલ તેલમાં વધારો આયોડિન પૂરવું માગે છે બરાબર હવે આપણા માટે ઇમ્પોર્ટેન્ટ ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ નોટ કરાવી દો બરાબર મિત્રો જે બરાબર આયોડિનનો ઉણપથી કયો રોગ થાય છે તો ગોઈટર બરાબર આપણે થાઇરોક્સિન બી કહેવાય છે અને ગોઈટર રોગ પણ કહેવામાં આવે છે બરાબર તો એક્ઝામમાં પૂછે કે આયોડિન ઉણપથી ક રોગ થાય છે તો ગોઈટર બરાબર તો યાદ કરી લેજો હવે બીજી વસ્તુ કે કેટલી આપણને જરૂરિયાત રહે છે બરાબર તો એ બી આપણા માટે એક મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે તો પૃથ્ત પુરુષને રોજની એકસો પચીસ બરાબર યાદ રાખજો એકસો માઇક્રોગ્રામ અને સ્ત્રીને રોજની સો માઇક્રોગ્રામ જેટલો આયોડિન મેળવો ખૂબ જ અગત્યનું હોય છે બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે હવે આપણે જોઈએ કે મીઠાનો ઉપયોગથી કે પછી અન્ય કોઈ રીતે ઇન્જેક્શન કેપ્સ્યુલ તેલમાં વધારવાનું આયોડિન પૂરું પાડવું છે બરાબર તો આ હતા આજે આપણે આયોડિન વિશે અને જિંક વિશે ભણ્યા હવે નેક્સ્ટ વિડીયોમાં એક નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું તો આજે રજા આપજો નમસ્કાર